સ્વાતિ માલીવાલ સાથે મારપીટ બાદ એક મહત્વપૂર્ણ વિડીયો સામે આવી ચૂક્યો છે, જે કેજરીવાલના ઘરની અંદરનો વિડીયો હોવાની વાત સામે આવી છે અને તેમાં મહત્વપૂર્ણ ખુલાસા પણ થઈ રહ્યા છે. આ વિડીયોની અંદર જે સુરક્ષાકર્મી છે તેની સાથે સ્વાતિ માલીવાલ, તે બંનેની દલીલ પણ સ્પષ્ટપણે સામે આવી છે. જોકે આ સમગ્ર મામલે હવે પ્રતિક્રિયાઓનો દોર પણ શરૂ થયો છે. વિડીયોમાં રાજ્યસભા સાંસદ માલીવાલ સાથે ઉગ્ર દલીલ સંભળાઈ રહી છે અને વિડીયોમાં માલીવાલની સુરક્ષાકર્મીઓ સાથેની આ દલીલનો વિડીયો છે. કેજરીવાલના પીએ પર મારપીટનો આરોપ છે અને પીએ વિભવકુમાર સામે ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભામાં સાંસદ છે સ્વાતિ માલીવાલ. 13 મે સ્વાતિ માલીવાલ સાથે કેજરીવાલના ઘરે મારપીટ થઈ હોવાનો આ આરોપ લાગી રહ્યો છે અને વિડીયો વાયરલ થયા બાદ સ્વાતિ માલીવાલે પણ નિવેદન આપ્યું અને નામ લીધા વિના કેજરીવાલ પર તેમણે પ્રહાર કર્યા હતા. નહીં આપ યહી હોગા, યહી હોગા, જો કરના કરો ઓર તુમ્હારી ભી નોકરી ખાઉંગી અગર મેરે કો ટચ કરો. તો સબ ભી તો કહે રહે હમ, હાં તો ઇસલિયે કહે રહે હમ, હમબલી રિક્વેસ્ટ કર રહે હૈ. મેને અભી 112 પે કોલ કર દીયે, લેટ ધ પોલીસ કમ, ઉસકે બાદ મે બાત કરું. તો પોલીસ ભી તો બહાર હી આયેગી, વો યહાં તક નહીં આયેગી ના. નહીં કુછ નહીં હોતા, અબ અંદર હી આયેગી, જો હોગા તબ. પ્લીઝ કમ વિથ મી. આ વિડીયો જાહેર થયા બાદ રાજ્યસભા સાંસદ માલીવાલે પણ પ્રતિક્રિયા આપી, કહ્યું કે રાજકીય હિટમેને પોતાને ફરી બચાવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. દર વખતની જેમ આ વખતે પણ પોતાને બચાવવાનો આ પ્રયાસ છે. અડધો અને સંદર્ભ વગરનો આ વિડીયો જાહેર કરાયો છે. ઘરના સીસીટીવી સામે આવશે ત્યારે સત્ય બહાર આવી જશે તેવો દાવો પણ સ્વાતિએ કર્યો છે. ભગવાન બધું જોઈ રહ્યા છે, આજ નહીં તો કાલ અથવા તો ગમે ત્યારે તમામનું સત્ય બહાર આવશે.